જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા રેડ કરી જાહેર વિતરણ વ્યવસ્થા માટેનો અનાજનો જથ્થો સીઝ કરાયો દાંતા તાલુકાના રતનપુર અને દાંતામાંથી રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાણું હજાર ત્રણસો બોતેરનો જથ્થો સીઝ કરાયો જિલ્લા કલેક્ટર કલેકટરશ્રી કુમાર પરરવાલની સૂચના મુજબ અને જિલ્લા પુરવઠા અધિકારી શ્રીની માર્ગદર્શન હેઠળ મુખ્ય પુરવઠા નિરીક્ષકશ્રી પાલનપુર તમામ પુરવઠા શ્રીઓની ટીમ અને મામલતદાર શ્રી દાતાની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે તારીખ અઢારમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના રતનપુર ગામે ઉમતિયાવાસ વિસ્તારમાં આવેલ મહંમદ હનીફ ગુલાબ નબી મેમણના રહેણાંકના મકાનમાં આકસ્મિક તપાસણી કરતા મકાનના આગળના ભાગે ગૌ થતા ચોખાનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનું કરીપોને ફાળવેલ જથ્થો માલુમ પડેલ છે અને ગૌ સાત કટ્ટા બસો તેપન પોઈન્ટ સાતસો કિલોગ્રામ જેની બજાર કિંમત રૂપિયા છ હજાર આઠસો પચાસ અને નેવું પૈસા તથા ચોખા અઠ્ઠાણું કટ્ટા ચાર હજાર નવસો ચાલીસ સાત સાડત્રીસ રૂપિયા ને પિસ્તાલીસ પૈસાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો તથા મેમણ મોહમ્મદ વારિસ ગનીભાઈ રહેઠાણ મેમણ ઇન્દ્રા નગર કોલોની દાંત ધંધાનું સ્થળ ન્યુ બનાસ ટ્રેડર્સ હડાદ રોડ માં લક્ષ્મી દાલબાટી ની પાછળ દાતામાં માં આકસ્મિક તપાસણી કરતા ગૌ અને ચોખા જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો ગરીબોને ગરીબો ફાળવે જથ્થો માલુમ પડેલ છે દુકાન નંબર દસ ગૌ ના તેવીસ કટ્ટા ખુલ્લા નવસો વીસ કિલોગ્રામ જેની બજાર કિંમત રૂપિયા ચોવીસ હજાર આઠસો ચાલીસ તથા ત્રેપન કટ્ટા બંધ બે હજાર છસો પચાસ કિલોગ્રામ જેની બજાર કિંમત રૂપિયા ઇકોતેર હજાર પાંચસો પચાસ રૂપિયા અને દુકાન નંબર એક થી છ ચોખા છસો પાંત્રીસ નો જથ્થો સીઝ કરાયો આમ તારીખ અઢારમી ડિસેમ્બર બે ના રોજ કરેલ આકસ્મિક તપાસણી દરમિયાન રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાણું હજાર ત્રણસો બોતેર નો જથ્થો પકડી સીઝ કરવામાં આવેલ એવું જિલ્લા પુરવઠા અધિકારીની અખબાર યાદીમાં જણાવેલ